નમસ્કાર, જોઈ રહ્યા છો TV9, હું છું જગદીશ. સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી. સૌથી પહેલા વાત કરીએ ચીનના વુહાનમાં કોરોના નામનો ભયંકર વાયરસ ફેલાયો છે અને જેનાથી અત્યાર સુધી 106 લોકોના મોત થઈ ગયા છે. આ વાયરસ ગંભીર હોવાને કારણે ચીનમાં અફરાતફરીનો પણ માહોલ જોવા મળ્યો અને આ બધાની વચ્ચે 100 ગુજરાતી સહિત 300 ભારતીયો પણ ચીનમાં ફસાઈ ગયા છે અને ગુજરાતીઓને પરત લાવવા માટે સરકારે પ્રયત્નો પણ કર્યા છે. ચીનમાં ફસાયેલા ગુજરાતના 23 વિદ્યાર્થી આજે ભારત આવે તેવી શક્યતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિદેશ પ્રધાન એસ જયશંકર સમક્ષ કરેલી રજૂઆત બાદ ભારતીય દૂતાવાસ એક્શનમાં આવ્યું છે અને આજે સાંજે દિલ્હી એરપોર્ટ પર 23 વિદ્યાર્થીઓ પહોંચી શકે છે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં જૂનાગઢના 4 વિદ્યાર્થી, રાજકોટના 5 અને કચ્છના 3 વિદ્યાર્થી છે. ગુજરાત સહિત દેશભરના વિદ્યાર્થીઓ ચીનમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જે બોટલ અગાઉ 2-3 યુવાનમાં મળતી તે અત્યારે 148-150 યુવાન એટલે કે 1500 રૂપિયામાં મળી રહી છે. તો કરિયાણાને લગતી વસ્તુઓ માટે પણ ભારે લૂંટ ચલાવવામાં આવી રહી છે.